વીજ વિક્ષેપનું નિવારણ કરીને નાગરિકોના ઘર સુધી વીજળી પહોંચાડવા પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ. ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ સહિત જિલ્લામાંથી ટીમો બોલાવી રાત દિવસની કામગીરીનો ધમધમાટ શરૂ થયો. કચ્છમાં પીજીવીસીએલ દ્વારા 115 ટીમને કામે લગાડી યુદ્ધના ધોરણે વીજ પુરવઠાના પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા 700થી વધારે ગામમાં વીજ વિતરણ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરાઈ. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ અને ભારે પવનની પરિસ્થિતિની અસર વીજળી વિતરણ વ્યવસ્થા ઉપર થઈ છે. વીજ પુલ ધરાશાયી થવાને કારણે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવવાને લીધે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. જોકે ગઈકાલ સાંજથી વરસાદ બંધ થતાં જ કચ્છ જિલ્લામાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ અને પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્માની આગેવાની હેઠળ અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાની ટીમો બોલાવી કચ્છમાં યુદ્ધના ધોરણે વીજ વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવા કામગીરી થઈ રહી છે. કચ્છ જિલ્લામાં કુલ 115થી વધારે ટીમો દિવસ રાત કામગીરી કરી રહી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, હિંમતનગર અને બનાસકાંઠામાંથી કચ્છની પરિસ્થિતિને ધ્યાને લઈ વીજ વિક્ષેપના નિવારણ હેતુ 31 ટીમ બોલાવવામાં આવી છે, જે હાલમાં કચ્છ જિલ્લાની 84 ટીમો સાથે મળી દિવસ રાત કામગીરી કરી રહી છે. કચ્છ જિલ્લામાં ખાસ કરીને માંડવી, મુંદ્રા, અબડાસા વિસ્તારમાં વીજ પુલ ધરાશાયી થવાને કારણે વીજ વિક્ષેપ ઊભો થયો હતો. જોકે પીજીવીસીએલ દ્વારા દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. વીજ પોલને બદલવાની કામગીરી માટે ખાનગી કોન્ટ્રાક્ટર્સને કામે લગાડવામાં આવ્યા છે. ઘણી બધી જગ્યાએ ફક્ત પાણી ભરાવવાની સ્થિતિને લીધે વીજ વિક્ષેપ પડ્યો છે. નાગરિકોના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચે નહીં એવી રીતે યોગ્ય ટેકનિકલ તપાસ બાદ એક પછી એક ફીડરની લાઇનોમાં વીજ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. પીજીવીસીએલની ટીમો મુખ્ય લાઇનના કામકાજ સાથે નાગરિકોની હાઉસહોલ્ડ ફરિયાદોને પણ અટેન્ડ કરી રહી છે. આમ આગામી 24 કલાકમાં કોઈપણ ઘર વીજળી વિનાનું નહીં રહે એવા લક્ષ્યાંક સાથે પીજીવીસીએલના કર્મયોગીઓ દિવસ રાત વીજ વિક્ષેપ નિવારણ અને મેન્ટેનન્સની કામગીરીમાં જોતરાયેલા છે. છેલ્લા 24 કલાકમાંથી 700થી વધારે ગામોમાં વીજળી સેવા પૂર્વવત કરવામાં આવી છે, જ્યારે 125 જેટલા ગામમાં નાના મોટા ફોલ્ટ, વીજ પોલ ધરાશાયી, સબસ્ટેશનમાં પાણીના ભરાવવા અને 66 કેવી સ્ટેશનમાં ફોલ્ટ જેવી સમસ્યાઓને લીધે વીજ વિક્ષેપ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આ ઉપરાંત વીજ મેન્ટેનન્સ માટે સાધન સામાન પૂરતા પ્રમાણમાં પીજીવીસીએલ પાસે ઉપલબ્ધ છે. ટ્રાન્સફોર્મર, વીજ પોલ, વાયર સહિતની કામગીરી અસરગ્રસ્ત તાલુકાઓ સુધી યુદ્ધના ધોરણે પહોંચાડવામાં આવી રહી છે. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઇલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયા ઝાંકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો, સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, સંઘાર નારાયણભાઈ સામજી, 9824-18961, 9926-03172, સંગાર રામજીભાઈ આર, 9909450515.